હેરિટેજ સિટી અમદાવાદના નાગરિકોને મસી નામની એક જીવાતે બાનમાં લીધા હોય તેવું જોવા મળી રહ્યું છે શહેરની આસપાસ આવેલા રાયડાના ખેતરોમાંથી જીવાતનો ત્રાસ વધીને હવે શહેરના રસ્તા સુધી આવી ગયો છે રસ્તા પર ઝુંડમાં ઉડતી મસી વાહન ચાલકોની આંખમાં પડી રહી છે જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરિયાદ મળતા શહેરના સાતે ઝોનમાં ફોગિંગની કાર્યવાહી ચાલુ કરાવી છે પચાસ જેટલા થર્મલ મશીન મૂકવામાં આવ્યા છે જ્યારે પંચોતેર હેડ ઓપરેટિવ મશીનથી ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે

પબ્લિક દ્વારા જે જીવાત ઉડવાની કમ્પ્લેન એટલે કે આપણે લોકલ ભાષામાં કહીએ તો મસીની કમ્પ્લેન કમ્પેરેટિવલી વધારે આવી રહી છે કોર્પોરેશન દ્વારા હાલમાં આ બાબતે ફોગિંગ મશીન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જે હેન્ડ ઓપરેટેડ મશીન છે તે ટોટલ પચાસ જેટલા મશીન થર્મલ મશીન તૈનાત કરવામાં આવેલા છે આ સાથે સાથે ટ્વેન્ટી ફાઇવ જેટલા કોલ્ડ ફોગિંગ મશીન પણ હાથથી ચલાવીને ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે વ્હીકલ માઉન્ટેડ મશીન પણ આ પ્રકારે ચૌદ મશીન વ્હીકલ માઉન્ટેડ મશીન આ કામગીરી માટે હાલમાં તૈનાત કરવામાં આવેલા છે આ વસ્તુ સિઝનલ છે જેમ ખેતીને લાયક જે પાક થતો હોય છે તેને અનુસંધાને આ મશીનનું પ્રમાણ વધુ રહેતું હોય છે આ સિઝનલ હોવાથી થોડા સમયમાં આ જે કમ્પ્લેન છે એ દૂર થવાની શક્યતા રહેલી છે હેરિટેજ સિટી અમદાવાદના નાગરિકોને મસી નામની એક જીવાતે બાનમાં લીધા હોય તેવું જોવા મળી રહ્યું છે શહેરની આસપાસ આવેલા રાયડાના ખેતરોમાંથી જીવાતનો ત્રાસ વધીને હવે શહેરના રસ્તા સુધી આવી ગયો છે રસ્તા પર ઝુંડમાં ઉડતી મસી વાહન ચાલકોની આંખમાં પડી રહી છે જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ મળતા શહેરના સાતે ઝોનમાં ફોગિંગની કાર્યવાહી ચાલુ કરાવી છે પચાસ જેટલા થર્મલ મશીન મૂકવામાં આવ્યા છે જ્યારે પંચોતેર હેડ ઓપરેટિવ મશીનથી ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે શિયાળુ પાક તૈયાર થવા આવ્યો છે જો કે બદલતા વાતાવરણની અસર કૃષિ પાક પર થઈ રહી છે ભેજવાળા વાતાવરણને કારણે જીવાતનો ઉપદ્રવ વધતો જાય છે ત્યારે ટુ વ્હીલર ચાલકોને આંખમાં મસી પડતા પરેશાન થવાનો વારો આવતો હોય છે જોકે આ બાબતને મનપાએ ગંભીરતાથી નોંધી અને હાલ જેટલા માઉન્ટેન મશીનથી રસ્તાઓ અને વિવિધ સોસાયટીઓમાં ફોગિંગ કરાઈ રહ્યું છે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ વિસ્તારમાં પબ્લિક દ્વારા જે જીવાત ઉડવાની કમ્પ્લેન એટલે કે આપણે લોકલ ભાષામાં કહીએ તો મસીની કમ્પ્લેન કમ્પેરેટિવલી વધારે આવી રહી છે કોર્પોરેશન દ્વારા હાલમાં આ બાબતે ફોગિંગ મશીન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જે હેન્ડ ઓપરેટેડ મશીન છે તે ટોટલ પચાસ જેટલા મશીન થર્મલ મશીન તૈનાત કરવામાં આવેલા છે આ સાથે સાથે ટ્વેન્ટી ફાઇવ જેટલા કોલ્ડ ફોગિંગ મશીન પણ હાથથી ચલાવીને ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે વ્હીકલ માઉન્ટેડ મશીન પણ આ પ્રકારે ચૌદ મશીન વ્હીકલ માઉન્ટેડ મશીન આ કામગીરી માટે હાલમાં તૈનાત કરવામાં આવેલા છે આ વસ્તુ સિઝનલ છે જેમ ખેતીને લાયક જે પાક થતો હોય છે તેને અનુસંધાને આ મશીનનું પ્રમાણ વધુ રહેતું હોય છે આ સિઝનલ હોવાથી થોડા સમયમાં આ જે કમ્પ્લેન છે એ દૂર થવાની શક્યતા રહેલી છે